અને હવે વાત કરીએ અમદાવાદ કે કર્ણાવતી આ બંને નામોને લઈને ઊભી થયેલી અસમંજસની. અમદાવાદનું નામ કર્ણાવતી કરવું જોઈએ કે નહીં તેને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ નામ બદલવા અંગે વિચારણા કરી અને નિર્ણય લઈશું તેવી વાત કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રજાનું ધ્યાન ડાયવર્ટ કરવાનું કામ કરી રહી હોવાનો સરકાર પર આરોપ લગાવ્યો, તો શંકરસિંહ વાઘેલાએ તેને ત્રાગુ ગણાવ્યું. બધી પાસાનો વિચાર કરી અને આ અંગેની ચર્ચા વિચારણા સરકારમાં અમે કરી રહ્યા છીએ, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરીશું. અમદાવાદ ઐતિહાસિક શહેર છે, યુનેસ્કોએ આપણને હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે, આખા વિશ્વમાં આપણે અમદાવાદી હોવાનું ગૌરવ લઈએ છીએ, લોકોની લાગણીઓ પેઢીઓથી આ અમદાવાદ શહેર સાથે જોડાયેલી છે, અને કર્ણાવતી કરવાની વાત હોય તો આશાવલ કેમ નહીં, એ વાતનો વિવાદ પણ લોકો વચ્ચે આજે જોવા મળે છે. અમદાવાદીઓએ પોતાની અસ્મિતાના રક્ષણ માટે સ્વયંભૂ એક લોક ઝુંબેશની શરૂઆત કરી છે કે અમદાવાદ શહેરનું નામ બદલાવવું ના જોઈએ. કર્ણાવતી નામ કરવા માટે પણ પ્રજાના મનમાં લાગણી અગાઉ પણ હતી, અત્યારે પણ છે. કાયદાકીય મર્યાદાઓ અને જે માગણી માટે સમર્થન મળે કાયદો બદલવા માટે, નામકરણ કરવા માટે, એ પ્રાપ્ત થાય તો એ કરવામાં પણ અમે હંમેશા તૈયાર છીએ. નામ બદલવાથી શું તમે શું કહેવા શું માગો છો કે ભાઈ નામ બદલ્યું એનાથી શું થયું? મને શું અયોધ્યામાં રામ પ્રગટ થવાના? ના, તમે જ્યારે આ ફૈઝાબાદ બન્યું ત્યારે તમે ક્યાં હતા? અમદાવાદ બન્યું ત્યારે તમે ક્યાં હતા? મેં અમદાવાદ બન્યું ત્યારે તમે ક્યાં હતા? એ લોકોએ બનાવ્યું છે ને, તો બનાવ્યું હોય તો એવું તો ન કરાય કે પરાણે હાવ ખોટું છે એવું તો નહીં. એનાથી શું સિદ્ધ શું કરવા માંગો તમે? એનાથી લોકોના ઘર બંગલા થઈ જવાના, લોકોના વગર મફતું જમવાનું મળી જવાનું, કે લોકોના છોકરાઓને નોકરીઓ મળી જવાની, કે ડિગ્રી મળી જવાની, કે અયોધ્યામાં હોય અયોધ્યામાં જન્મે રામ થઈ જવાનો, કે આ બધું ત્રાગુ છે. તાઇફાઈ જાત દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદના નામ બદલવા મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે. ગ્યાસુદ્દીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે અને તેમાં આરોપ લગાવ્યા છે કે ભાજપા ચૂંટણી જીતવા કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે રહેતા અમદાવાદીઓમાં વૈમનસ્ય ફેલાવવાની ગંદી રાજનીતિ ખેલે છે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે નિષ્ફળ રહેલી ભાજપ સરકારે અમદાવાદનું નામ બદલવાની ગંદી રાજનીતિ શરૂ કરી છે. અમદાવાદનું નામ ઇતિહાસ સાથે જોડાયેલું હોવાથી તેમાં છેડછાડ કરવી જોઈએ નહીં. જો ભાજપે અમદાવાદનું નામ બદલવું હતું તો યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ માટે મોકલાયેલા ડોઝિયરમાં અમદાવાદ નામ કેમ રાખ્યું હતું? અમદાવાદનું નામ કર્ણાવતી કરાવવાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 28 વર્ષથી રાજકીય રોટલા શેકે છે. 2019ની ચૂંટણી નજીક હોવાથી કર્ણાવતી નામ યાદ આવ્યું હોવાનો ગ્યાસુદ્દીને આરોપ લગાવ્યો છે. અમદાવાદનું નામ બદલવાને લઈને એક તરફ સામાન્ય જનતાની નારાજગી સામે આવી છે, તો વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી નામ બદલવાની તરફેણમાં છે. કર્ણાવતી નામનો વિરોધ કરનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે તેવી વીએચપી મહામંત્રીએ ચીમકી ઉચ્ચારી હતી. નામ બદલવાને લઈને સરકારને રજૂઆત કરાશે તથા ઉગ્ર આંદોલન કરવાની તૈયારી વીએચપી દ્વારા દર્શાવવામાં આવી છે. જાહેર જનતાનો કોઈ વિરોધ નથી, સમગ્ર કર્ણાવતીના લોકો કર્ણાવતી નામ ઈચ્છે છે, પણ અમુક તત્વો અમુક લોકો પોતાની જાતે નવી વેબસાઇટો ઉભી કરી આના લીધે પોતાના માણસોને આવી રીતે બોલાવડાવે છે અને આવી રીતે જાહેરાત કરાવડાવે છે, એટલે એનો વિરોધ થાય છે. બાકી કોઈનો વિરોધ છે.